ગામે ગામથી પધારેલ સૌ મહેમાનોનું અમારા ટાક પરિવાર વતી, અમરેલી સમાજ વતી અને સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા પરિવાર વતી, પ્રેક્ષા, ઉર્વી, ભરત અને અમારા સમસ્ત ટાક પરિવાર વતી, અમારા બધા વડીલો વતી, અમારા ફાધર શ્રી કનૈયાલાલ ટાંક, અમારા મધર મંજુલાબેન ટાંક સૌ વતી આપનું સ્વાગત, સત્કાર અને વંદના કરું છું. અને અહીંયાથી આપ સૌને અમારા સમસ્ત પરિવાર વતી જય શ્રી કૃષ્ણ, જય આપા ગીગા, જય જિનેન્દ્ર. સમાજ ઉત્કર્ષનો હેતુ, એક સ્વપ્ન, સમાજ સંગઠનનું સ્વપ્ન આપણે સૌ સાકાર કરવા આજે જઈ રહ્યા છીએ. અને આ આપણા મહાભગીરથ સંમેલન જે આજે થઈ રહ્યું છે એનો હેતુ ફક્ત ને ફક્ત આપણી સમાજ એકત્ર થાય. આજે આપણે ગામે ગામથી બધાને જ્યારે અહીંયા ભેગા થયા છે ત્યારે આપણને કદાચ ખૂબ ખુશી થતી હશે કે કદાચ એક પહેલી વખત આપણે કદાચ એકબીજાને મળ્યા પણ હશું, એકબીજા સાથે એક નવી ઓળખ ઊભી થશે અને આવનારા દિવસો માટે આપણા યુવાન પેઢી માટે એક સુવર્ણ ભવિષ્ય, એક સારું પ્લેટફોર્મ ઊભું થાય. અને એ પ્લેટફોર્મ આજે અહીંયા વડીલોના આશીર્વાદ, બધા મારા જ્ઞાતિજનોના આશીર્વાદ, આપ સૌની ઉપસ્થિતિથી ઊભું થઈ ચૂક્યું છે. અને આપણે યુવા પેઢીને જે આગળ શિક્ષણ, આરોગ્ય અને ઘણા બધા ક્ષેત્રે આગળ લઈ જવા માંગીએ છીએ એ માટે આપણો સમાજની શક્તિ, સમાજનું સંગઠન આજે અહીંયા આગળ જે ઊભું છે એની નોંધ વર્ષો વર્ષ સુધી લેવાશે. ફરીને ફરી આપ સૌ આમંત્રણને માન આપી અને આપણા સમાજ પ્રત્યે જે આપણને પ્રેમ છે એ પ્રેમની ગંગા આજે અહીંયા વહી રહી છે. મંચસ્થ શ્રી ભરતભાઈ, ઉર્વીબેન તેમજ આપણા સમાજમાં જે હંમેશા ભામાશા પણ કહી શકાય અને અગ્રણી સ્થાન ધરાવે છે તેવા ધીરુભાઈ ગોહિલ, જેઓ જૂનાગઢના પ્રમુખ તરીકે છે, એમ અત્યારે સુધી આપણે આટલું મોટું સંમેલન હજી સુધી ક્યારેય કરી નથી શક્યા. પરંતુ આજે જે સંમેલન છે અને રસ્તામાં અમે જ્યાં જ્યાં બસના હોલ કર્યા છે ત્યાં આપણને 5-5, 7-7 બસો મળી છે અને મારી ધારણા મુજબ બપોર સુધીમાં 1 લાખ સુધીનું પબ્લિક આપણા આ સંમેલનમાં એકઠું થઈ જશે. જે અત્યારે હમણાં મારી વાત થઈ લાલજીભાઈ સાથે, મહુવાવાળા સાથે, એટલે એણે કીધું કે 50,000નું મિનિમમ બપોરનું જમવાનું બનાવ્યું છે તો અને સાંજનું કમસે કમ 1 લાખ પબ્લિક થઈ જશે તો આપણે આ સંમેલન ખરેખર બહુ 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 સારી રીતે સફળ થયું છે. હજી સુધી રાજકારણમાં ગુર્જર ક્ષત્રિય કડિયાનો એક પણ એમપી નથી મેમ્બર ઓફ પાર્લામેન્ટ. એટલે આ સંમેલનનો ઉદ્દેશ છે કે દરેકે દરેક સ્તંભથી આપણા સમાજનો કોઈ પણ વ્યક્તિ રાજકારણમાં પણ પ્રવેશવા માંગે તો તેઓને સપોર્ટ કરવો. આપણી આગળ ગુજરાતમાં આટલી બધી વસ્તી છે, એક પણ એમપી નથી, ફક્ત એક ધારાસભ્ય છે જે કિશોરભાઈ ચૌહાણ. તો દરેકને વિનંતી કે તમે જે ગામમાં રહેતા હોય, નગરસેવક હોય, ધારાસભ્ય હોય કે એમપી હોય, પરંતુ કડિયાનો દીકરો છે, આંખ બંધ કરીને સપોર્ટ કરો. આપણે કોઈ પણ બીજી જ્ઞાતિ આગળ આપણે હાથ ફેલાવવા નહીં જવું પડે કે અમારા સમાજ માટે આ કામ કરો. Present over here today 23rd 12 2018, a Bhagirathi Mahasammelan held in Amreli by my father, mother and all our samaj, and all of you tell that Bharat bhai tum aage badho, hum tumhare saath hai, but today I tell that samaj tum aage badho, tak parivar aapke saath hai. Oh,
બોલો આપા ગીગાની શામજી બાપુની શ્રી સમસ્ત ગુર્જર સત્તીગઢિયા સમાજ અમરેલીના આંગણે ભગીરથ મહાસંમેલનના દૃઢ નિશ્ચય સાથે 23/12/2018 કમાણી ફોરવર્ડના ગ્રાઉન્ડમાં શ્રી ગુર્જર સત્રી કડિયા પરિવાર ને મારા પરિવારના અને સમસ્ત અમરેલી યજમાન પદે હોય તો મારા જય આપાગીગા જય શામજી બાબુ તમને બધાને અભિનંદન વંદન વડીલ એવા અને આપણે ભામાશા અને જ્ઞાતિરત્નનું નામ હવે આપી રહ્યા છીએ ધીરુભાઈ ગોહિલ આ ભગીરથ મહાસંમેલનમાં એમની જે પરિસ્થિતિ હતી એનું અમને ખ્યાલ છે અને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટમાંથી 105 બસ આવેલી છે એમની માટે હરેક જૂનાગઢના જ્ઞાતિજનો ભાઈઓ બહેનો અને ખાસ ધીરુભાઈ અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન વંદન એવા જ અમારા હરેક કાર્યોમાં સાથે હતા અને જેને હું અત્યાર સુધીના સમજી શકું આપણા જેટલા બી ગામો હશે ઓલ ઓવર ઇન્ડિયામાં એમાં સૌથી શક્તિશાળી પ્રમુખ એવા લાલજીભાઈ મકવાણા આ સંમેલનનો અમે હરેક ગામ એક જ વાત કરી છે કે આ સંમેલનનો ફક્ત હેતુ સેવા સંગઠન સમર્પણ અને એકતા માટેનું છે અને એનું આજે આપણે સુવર્ણ અક્ષરોમાં લખવા જઈ રહ્યા છીએ આ એનું આપણું આ સામે જે બેઠેલા હરેક જ્ઞાતિજનને મારું ખૂબ ખૂબ અભિનંદન વંદન આજે ઘણા બધા વાત કરતા હતા કે ભરતભાઈને રાજકારણમાં જવું છે એની માટે આ સંમેલન કરી રહ્યા છે તો મેં હરેક ગામે ગામ વાત કરી છે હું આજે અહીંયાથી પાછી બાંહેધરી આપું છું કે ગુર્જર સત્રી કડિયા સમાજ અમને કોઈ સરકારમાં રસ નથી ટાક પરિવાર હંમેશા સમાજ સાથે છે સમાજ સાથે રહેશે અને અમને સમાજમાં રસ છે અમને સરકારમાં રસ નથી મેં સાવરકુંડલામાં બી વાત કરેલી હતી કે આપાગીગા અમને એટલા આશીર્વાદ આપે અમને શક્તિ આપે કે અમે સમાજની સેવા કરી શકીએ અમારે સરકારમાં કોઈ જ રસ નથી શ્રી સમસ્ત ગુર્જર સત્રી કડિયા સમાજ અમરેલી સમગ્ર ગુજરાત સમગ્ર હિન્દુસ્તાન અને પૃથ્વી પર વસતા હરેક જ્ઞાતિજન દ્વારા પ્રેરિત ભગીરથ મહાસંમેલન 23/12/2018 અમરેલી મુકામે થઈ રહ્યું છે તો આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું સમસ્ત ગુર્જર સત્રી કડિયા પરિવાર તમારું સ્વાગત કરે છે આપનું હાર્દિક સ્વાગત કરે છે આ સાથે મંચ પર સત્તાધારના મહાન શ્રી આપણા બધાના પ્રેરણા સ્ત્રોત એવા વિજય બાપુ શેરનાથ બાપુ આપણા માનનીય ધારાસભ્ય અને આપણા અહીંયા માનનીય એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ નારણભાઈ કાછડિયા ડૉક્ટર કાનાબાર સાહેબ આ સંમેલન જે મેં પહેલાં બી વાત કરી હતી કે ઇતિહાસની અંદર 23/12/2018 સુવર્ણ અક્ષરોમાંથી લખાશે અને એમાં સહભાગી આપણા માનનીય મુખ્યમંત્રી રૂપાણી સાહેબ બી છે ખાસ આજે
જ્યારે આપણું આટલું જનમેદની ભેગું થયું હોય તો ખાસ કે આ જે છે એ અમારા સમાજનું ગુર્જર સત્રી કડિયા સમાજનું એકતાનું પ્રતિબિંબ છે. પૂજ્ય શરણાત બાપુ, પૂજ્ય વિજય બાપુ, પૂજ્ય સદાનંદ બાપુ, પૂજ્ય જયરામ બાપુ, પૂજ્ય લવજી બાપુ, પૂજ્ય બલકુ બાપુ, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ માન્ય શ્રી નારાયણભાઈ કાછડિયા, અમારા સાથી ધારાસભ્ય કડિયા સમાજના સેવાભાવી માણસ માન્ય કિશોરભાઈ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ, પૂર્વ પ્રમુખ ડોક્ટર કાનાબાર, ભાજપના વર્તમાન પ્રમુખ ભાઈ હિરેનભાઈ, આ મહાસંમેલનના આયોજક ભાઈ શ્રી ભરતભાઈ ટાંક, જયેશભાઈ ટાંક, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા વાલા કડિયા સમાજના ભાઈઓ અને બહેનો, આજે અમરેલીની પવિત્ર ભૂમિ ઉપર સમાજના સુખે સુખી, સમાજના દુખે દુખી, સબ સમાજ કો લીએ સાથ મે આગે હે બઢતે જાના, એવા ભાવ સાથે આજે આ મહાસંમેલન ગુજરાતની તમામ સમાજને એક નવી દિશા આપનારું સંમેલન બનવાનું છે. કડિયા ગુર્જર સમાજ એક પોતાની ખમીરથી, પોતાની મહેનતથી, પોતાની સાહસિકતાથી આ સમાજ નિર્માણ કરતો કરતો ભગવાન વિશ્વકર્માના આશીર્વાદથી આ સમાજ આ ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનીને પોતાના સ્વબળે નાનો સમાજ ભલે હોય પણ બધાને સાથે લઈને પોતાના સ્વબળે ધ્વંસની માનસિકતા નહીં, નિર્માણની માનસિકતા હંમેશા નિર્માણ કર્યું છે અને પોતાના વંશ પરંપરાગત પોતાના બાપ દાદાઓની કારીગીરી એને જાળવી રાખીને આ સમાજે આ ગુજરાતનું નિર્માણ કર્યું છે. અહીંયા આપણે જે મહાસંમેલનનો મુખ્ય કાર્યક્રમ જે આપણે 3-6 હતો, જેમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા, સૌ સંતોના આપણે આશીર્વાદ લીધા, સૌ મહાનુભાવોની ઉપસ્થિતિ અહીંયા હતી,
એમને સૌને વંદના. અને આ હમણાંનો કાર્યક્રમ અહીંયા આગળ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. અને હમણાંની સાંજની પ્રસાદી પછી ગૌરાત્રી માટે 8 વાગે આપણે સૌ અહીંયા ફરીથી એકત્રિત થશું અને ગૌ સેવા એ જ રાષ્ટ્ર સેવાના આવતા પ્રોગ્રામને આપણે ભવ્યાથી ભવ્યા ઉજવશું. માટે સર્વ ભાઈ બહેનો જ્ઞાતિજનોને બધાને જ ખૂબ ખૂબ નમ્ર અભિનંદન, શુભેચ્છા, આભાર વ્યક્ત કરીએ છીએ.